श्री ज्ञानज्योत एज्युकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्यामंदिर यूट्यूब चैनल में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 3 अंदर गणित विषय में प्रकरण 2 में अभ्यास करी रह्या छीए। आज आपणे धोरण 2 एटले शुं प्रकरण 2 में पेज नंबर 22 नो अभ्यास करीशुं। हवे जुओ पेज नंबर 22 पर चालो कूदिए बे डगला आगळ कूदको मारवानो छे। जो अहींया संख्या आपेली छे अने पछी खाली जग्या करेली छे तो शुं कीधुं छे, ऊपर बे डगला आगळ कूदको मारवानो छे। तो बे डगला आगळ आपणे कूदको मारीए। બે ડગલા આગળ કૂદકો મારવો, હવે નીચેની સંખ્યા આપી છે એમાં બે ડગલા આગળ કૂદકો મારવાનો છે। એમાં જુઓ 104, 106, 108 એવી રીતે બે બે સંખ્યાનો કૂદકો મારેલો છે। હવે જુઓ ખાલી જગ્યા આપી છે એમાં પણ તમારે એ જ રીતે કરવાનું છે। તો જુઓ 108 પછી કેટલા આવશે 110, 110 પછી બે ડગલા આગળ જઈએ એટલે 112, 112 પછી 114 અને પછી 116। પછી જુઓ નીચે, પછી નીચે શું કીધું છે, આમાં બે ડગલા પછી જુઓ નીચે આપેલું છે બે ડગલા પાછળ કૂદકો મારો। હવે આમાં આપણે બે ડગલા આગળ વધ્યા હતા તો હવે બે ડગલા પાછળ કૂદકો મારવાનો છે। તો બે ડગલા પાછળ કૂદકો મારો, હવે આમાં બે ડગલા પાછળ કૂદકો મારવાનો છે। એમાં આપ્યું છે 262, 260 પછી 258। હવે એના પછી હવે ખાલી જગ્યા આપેલી છે, હવે એમાં આપણે સંખ્યા લખીશું। હવે શું આવશે એના પછી 258, હવે 258માંથી બે જાય તો કેટલા રહેશે 256। હવે એમાંથી પાછો આપણે બે પાછળ આવવાનું છે તો 256માંથી બીજા બે કાઢીએ તો કેટલા રહેશે 56, પછી 55 અને 54। તો હવેની સંખ્યા કઈ આવશે 252। પછી જુઓ 252, હવે 252માંથી બે જાય તો કેટલા રહે, તો 252માંથી બે કાઢીએ એટલે 51। તો અહીંયા આવશે 250, પછી એમાંથી બે નાખ્યા તો 252 થયા। હવે જુઓ, હવે 10 ડગલા આગળ, 10 ડગલા આગળ કૂદકો મારો, હવે જો અહીંયા નીચે સંખ્યા આપેલી છે 110,
120 અને 130 હવે 10 10 ના 10 ડગલા આગળ જવાનું છે હવે જો 110 110 માં 10 ઉમેરીએ એટલે પછી 120 એમાં 10 ઉમેરીએ એટલે 130 હવે 130 માં બીજા 10 ઉમેરીએ તો કેટલા આવશે 140 હવે 140 માં બીજા 10 ઉમેરીએ એટલે આવશે 150 હવે 150 માંથી બીજા એમાં બીજા 10 ઉમેરો તો આવશે 160 અને 160 માંથી પછી બીજા 10 ઉમેરવાના તો 170 હવે જુઓ આગળ 10 ડગલા પાછળ કૂદકો મારો પહેલા 10 ડગલા આગળ કૂદકો માર્યો હવે 10 ડગલા પાછળ જવાનું છે તો એમાં આપેલી છે 200 190 પછી 180 તો હવે એમાં 10 10 આપણે શું કરવાનું છે 10 પાછળ જવાનું છે હવે જો 200 હતા 200માંથી 10 પાછળ આવ્યા એટલે કેટલા આવ્યા 190 હવે 190માંથી પાછો એક 10નો કૂદકો માર્યો તો 180 હવે 180માં આપણે 10 કાઢીએ તો કેટલા આવશે 170 હવે 170માંથી 10 જાય એટલે 100 કેટલા આવશે 60 હવે એમાંથી પણ 10 કાઢવાના છે તો 160 પછી શું આવશે 150 અને 150માંથી ને 10 કાઢવી તો 140 પછી જુઓ નીચે ભાત પેટર્ન આગળ વધારો હવે પેટર્ન પ્રમાણે આગળ કરવાનું છે તો જુઓ નીચે એમાં સંખ્યા આપેલી છે 550 160 157 તો પેટર્ન પ્રમાણે હવે આગળની કઈ સંખ્યા આવશે એ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે તો 150 160 570 તો હવે આગળ આ ખાલી જગ્યા આપી છે તો એમાં શું આવશે હવે શું કર્યું છે 10 10 આગળ વધારેલા છે હવે 10 10 વધારે 550 હતા 550માં 10 ઉમેરા એટલે 560 થયા હવે 560માં 10 ઉમેરા એટલે 570 થયા હવે આપણે આમાં શું હવે પાછા આપણે એમાં 10 ઉમેરીશું એટલે 500 ને કેટલા થશે 80 હવે 580 થયા 580માં બીજા આપણે 10 ઉમેરવાના છીએ તો બીજા 10 ઉમેરશું એટલે કેટલા થશે 590 હવે 590 થયા એમાં આપણે 10 ઉમેરીશું બીજા એટલે થશે 600 અને 600માં બીજા 10 ઉમેરીશું એટલે 610 પછી જુઓ નીચે હવે નીચે પણ એ જ રીતે આપેલું છે 10 10 ઉમેરવાના છે એમાં પણ આપણે 10 10 ઉમેરીશું જો 910 હવે 910માં 10 ઉમેરા એટલે કેટલા આવ્યા 920 હવે 920માં બીજા 10 ઉમેરતા અરે સોરી ઓછા કર્યા છીએ હવે પાછળ જો 910 હતા 910માંથી 910માં ઉમેરા તો કેટલા વધ્યા 20 તો હવે 910 હતા 910માં બીજા 10 ઉમેર્યા તો 920 થયા હવે 910માં બીજા 10 ઉમેર્યા એટલે 930
930 માંથી બીજા 10 ઉમેરા એટલે 940 હવે આપણે આ ખાલી જગ્યામાં પણ 10 10 ઉમેરવાના છે તો 910 940 છે તો 940 પછી શું આવશે 950 થશે પછી આવશે એમાં 10 ઉમેરીએ એટલે 960 અને એના પછી આવશે 960 માં 10 ઉમેરીએ એટલે 970 અને પછી આવશે 980 पछी जुओ नीचे बीजी संख्या आपेली छे एमा पण एमा एक एक शू करवानुं छे ओछा करवाना छे तो एक एक घटाडतुं जवानुं एक एक संख्या ने घटाडवानी छे हवे अहींया आपेला छे 209 पछी लेपा छे 207 205 तो हवे आमा आपणे एक एक संख्या घटाडतुं जवानुं छे तो 205 आप्या छे तो एम 205 में आपणे एक घटाड़िए एटले केटला आवशे 203 पछी 203 आव्या हवे 203 में आपणे एक ओछो करी 3 मांथी 203 मांथी 2 जाय एटले 201 आवशे पछी 199 201 માંથી 2 ગયા એટલે 199 હવે 199 માંથી 2 જાય એટલે આવશે 197 હવે જો નીચે ચારસો ત્રણ એવી જ રીતે ક્રમમાં સંખ્યા આપેલી છે હવે એને આપણે ઘટાડવાનાય નથી ને ઓછાય નથી કરવાના જેમ ક્રમમાં આપી છે એમ જ ક્રમમાં લખવાના છે હવે જો 401 402 પછી આપેલી છે 405 તો 403 તો હવે આવશે 404 पछी आवशे 405 एना पछी आवशे 406 407 હવે જુઓ બાજુના પેજ પર મનમોજીની દુકાન આ જંગલની એક દુકાન છે મનમોજી ફક્ત 10 અને 100ના પડીકા પેકેટ પડીકા એટલે કે પેકેટમાં જે સામાન આપે છે તો 10થી ઓછી હોય ત્યારે છૂટક વસ્તુઓ આપે છે હવે મનમોજીની દુકાન હવે એની દુકાનમાં કેવા પ્રાણીઓ હવે દરેક પ્રાણીઓ એમાં 100 100ના અને 10 10ના અને કેટલાક 1 1ના કેટલાક પેકેટો લઈ જશે તે શોધીને ખાલી જગ્યા પૂરવાની છે તો જુઓ એમાં સૌથી પહેલું જુઓ એમાં સસલાનું ચિત્ર આપેલું છે અને એની બાજુમાં છે ગાજર તો સસલું શું ખરીદીએ છીએ ગાજર ખરીદીએ છીએ તો હવે સસલું કેટલા ગાજર ખરીદીએ છીએ તો સસલું એની પાસેથી 143 રૂપિયાના ગાજર ખરીદીએ છીએ હવે 143ના ગાજર ખરીદીએ છીએ તો હવે એ કઈ રીતે એને પેકેટમાં આપશે એક તો એ કેવું પેકેટ આપે છે 100નું પેકેટ પછી 10ના પેકેટ અને છૂટક આવી રીતે એ વસ્તુ આપે છે તો હવે જુઓ એમાં સસલું એની પાસેથી કેટલા ગાજર લે છે 143ના હવે 143ના ગાજર લીધા હવે તો એ કેટલું પેકેટ કરશે હવે તો 143 છે તો 143 એટલે 100 રૂપિયાનું કેટલું પેકેટ 100નું કેટલું પેકેટ બનશે તો 143
तो 100 नू केटलू बनशे 1 बनशे। हवे 100 नू 1 पेकेट बन्यू, पछी 4 हवे 4 तो 4 એટલે કે 40, दशक ની સંખ્યા છે તો 10 ના 4 એટલે કેટલા પેકેટ બનશે 10 10 ના 4 પેકેટ બનાવશે એટલે થઈ ગયા 40 અને પછી 3 એટલે કે છૂટક કેટલા લે છે તો 3 3 ગાજર છૂટા આપે છે પછી જો નીચે નીચે હાથીનું ચિત્ર આપ્યું છે તો હાથીરીઓએ શું ખરીદીએ છે શેરડી તો હવે શેરડી કેટલી ખરીદીએ છે તો 210 તો ચલો હવે એમાં ગણતરી કરો જોઈ 210 હવે 210 શેરડી ખરીદી એટલે 100 ના પેકેટ કેટલા બનશે 100 ના ભારા કેટલા બનશે તો પહેલી ખાલી જગ્યામાં આવશે 100 ના ભારા કેટલા બનશે 2 હવે 100 ના ભારા 2 બનાવશે 100 સોના અને પછી 10 ના કેટલા બનશે તો 10 10 ના કેટલા ભારા બનશે તો 10 નો 1 ભારો બનશે અને છૂટક કેટલી આવશે તો છૂટક કાઈ નહીં 210 થઈ ગયા ને 100 સોના 100 સોના 2 અને 1 10 નું પછી જુઓ નીચે વાંદરા નું ચિત્ર આપેલું છે એમાં વાંદરાએ કેટલા કેળા લીધા તો 242 હવે 242 લીધા એટલે પાછા એમાં હવે 100 નું કેટલા પેકેટ બનશે તો 100 ના કેટલા બનશે 2 પેકેટ બનશે એના પછી હવે 10 10 ના કેટલા બનશે તો 10 10 ના કેટલા બનશે 4 પેકેટ બનશે 10 10 ના 4 અને 2 કેળા છૂટા પછી જુઓ નીચે હરણનું ચિત્ર આપેલું છે તો હરણ કેટલું કેટલા પાન લે છે તો એમાં 552 લેશે તો હવે એમાં 100 સોના પેકેટ કેટલા બનાવશે તો 100 સોના કેટલા બનશે 5 બનશે સો સોના 5 પેકેટ બન્યા પછી 10 10 ના કેટલા બનશે તો એના 10 10 ના પણ કેટલા બનશે કેટલા આપ્યા છે 5 તો 10 10 ના કેટલા પેકેટ બનશે 5 પેકેટ દસ દસ ના 5 અને છૂટા કેટલા મળશે તો 2 ચલો હવે પાછળ જુઓ ચલો હવે આજનું હોમવર્ક લખી લ્યો જે તમારે ઘરે નોટમાં લખવાનું છે अस्तु